મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના પ્રિઝનર્સ વોર્ડને નવો બનાવવામાં આવ્યો છે. આ વોર્ડમાં 5 મહિલા કેદીને રાખવાની અલાયદી વ્યવસ્થા છે, ઉપરાંત પુરુષ કેદીઓને પણ રાખવા માટે ખાસ જેલ બનાવવામાં આવી છે. હોસ્પિટલના પ્રિઝનર્સ વોર્ડમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેનાથી કેદીઓની હિલચાલ પર સતત નજર રાખવામાં આવશે. આગામી દિવસોમાં સયાજી હોસ્પિટલમાં નવા બનાવવામાં આવેલા પ્રિઝનર્સ વોર્ડનું લોકાર્પણ કરવામાં આવશે. તાજેતરમાં જ જેલના ઉચ્ચ અધિકારીઓ તેમજ વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમે સયાજી હોસ્પિટલના પ્રિઝનર્સ વોર્ડની મુલાકાત લીધી હતી અને તેની સુરક્ષા વ્યવસ્થા અને અંદરના સેલનું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સયાજી હોસ્પિટલનો જૂનો પ્રિઝનર્સ વોર્ડ જર્જરિત હાલતમાં છે અને સુરક્ષાના અભાવે આ વોર્ડમાંથી કેદીઓના ભાગી જવાના કિસ્સા ભૂતકાળમાં નોંધાયા હતા. નવો પ્રિઝનર્સ વોર્ડ ઉપયોગમાં આવશે ત્યાર પછી કેદીઓની સુરક્ષામાં વધારો થશે. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ ખાતે વોર્ડ નંબર 13 આવેલો છે, જેને પ્રિઝનર વોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે જર્જરિત ઇમારત હોવાના કારણે તે પ્રિઝનર વોર્ડનું સ્થળાંતર કરવામાં આવશે. વડોદરાના જે તાત્કાલિક વિભાગનો જે ત્રીજો માળો છે ત્યાં 9 પ્રિઝનર વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યું છે. જૂના પ્રિઝનર વોર્ડની વાત કરીએ તો ત્યાં 15 બેડની કેપેસિટી હતી, જેનામાં 10 બેડ જે છે તે મેલ માટે ફાળવવામાં આવેલા હતા અને 5 બેડ ફિમેલ માટે ફાળવવામાં આવે. ત્યારે જર્જરિત ઇમારત હોવાના કારણે રિનોવેશનની જરૂર પડે તેવી રીતની સ્થિતિ ઉદ્ભવી છે. ત્યારે તાત્કાલિક વિભાગના આ ત્રીજા માળે અત્યારે 9 પ્રિઝનર વોર્ડ તૈયાર કરી દેવામાં આવે છે, જે તમામ પ્રકારની સુવિધાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. સીસીટીવી કેમેરાની વાત કરતા હોય તો સીસીટીવી કેમેરાની સાથે સુરક્ષાના દૃષ્ટિકોણ સાથે આ તમામ પ્રકારની વ્યવસ્થા પ્રિઝનરો માટે કરવામાં આવી છે. જે પ્રમાણે હાલના દ્રશ્યો તમે જોઈ શકશો તેનાથી અંદાજો આવી શકશે કે પ્રિઝનર વોર્ડ કેવી રીતનો બની શકશે. ત્યારે જે પ્રમાણે જેલમાં જે સળિયાને એવી એના પાછળ જ્યારે કેદીને રાખવામાં આવે છે તેવી રીતની જ સુરક્ષાને એકદમ ચાંપતા બંદોબસ્ત વચ્ચે આ પ્રિઝનર વોર્ડ રહેશે. હાલના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અત્યારે કોઈ પણ સત્તાવાર જાહેરાત થઈ નથી કે કેટલા બેડની આ પ્રિઝનર વોર્ડની તૈયારી છે, તો પણ આશરે આપણે કહી શકીએ જો પહેલાંના વોર્ડમાં 15 હતા જેમાં 10 મેલ હતા અને 5 ફિમેલ હતા, તેની કરતાં વધારે કદાચ અહીંયા બની શકશે. ત્યારે એસએસજી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પણ અહીંયા પૂરી પાડવામાં આવશે. સુરક્ષાના દૃષ્ટિકોણે સીસીટીવી કેમેરાની સાથે પોલીસ તંત્ર પણ અહીંયા સજ્જ રહેશે તેવી રીતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. થોડા જ સમય બાદ હવે જે પ્રિઝનર વોર્ડ છે, જે 13 નંબરનો પ્રિઝનર વોર્ડ છે, હવે તે જે તાત્કાલિક વિભાગ છે તેના ત્રીજા માળે 9 બનાવવામાં આવશે, અહીંયા સ્થળાંતર થશે. કેમેરામેન નિલેશ વસેકર સાથે સત્યમ નેવાસકર, જીવન ન્યૂઝ, વડોદરા.